કોઈક સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુરુ રહેલા અન્ના હજારે આમ આદમી પાર્ટીની સરકારને લીકર પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. એક દશક પહેલા અન્ના હજારે સાથે મળી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવનાર અરવિંદ કેજરીવાલને હવે તેમની સલાહ પાછળ ભાજપ દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજકે અન્નાના પત્ર પર પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપ અન્ના હજારેના ખભા પર બંદૂક રાખીને ચલાવી રહ્યું છે. કેજરીવાલે કહ્યું છે કે ભાજપની વાત જનતા માની રહી નથી, તેથી તેઓ અન્ના હજારેનો સહારો લઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ કહેતા રહે છે કે શરાબ નીતિમાં ગોટાળો થયો છે, પરંતુ સીબીઆઈએ કહ્યું છે કે કોઈ ગોટાળો થયો નથી, જનતા તેમની વાત માની રહી નથી, તો હવે તેઓ અન્ના હજારેના ખભા પર બંદૂક રાખી ચલાવી રહ્યા છે. જબ ભી ઇનકે પાસ યે કુછ કહેતે હૈ ઔર જબ જનતા ઇનકી સુનતી નહીં હૈ તો ફિર યે કિસી કો સામને લાતે હૈ. જૈસે પંજાબ કે ચુનાવ કે પહેલે ઇન્હોને કહા કેજરીવાલ આતંકવાદી હૈ તો જનતા હંસને લગી ઇનકી બાતો પે. तो फिर इन्होंने कुमार विश्वास को आगे किया, बोले कुमार विश्वास से कहलवाया. अब इन्होंने शराब नीति में घोटाला हो गया, घोटाला हो गया, घोटाला. अब सीबीआई ने कह दिया कोई घोटाला नहीं हुआ, जनता इनकी बात नहीं मान रही. अभी अन्ना हजारे जी के कंधे पे बंदूक रख के चला रहे हैं, तो ये तो ऐसे करते ही रहते हैं राजनीति. तो दिल्ली ना नायब मुख्यमंत्री और शिक्षण मंत्री मनीष सिसोदिया ना बैंक लॉकर की सीबीआई ए तपास करी थी. मनीष सिसोदिया तेमनी पत्नी साथे बैंक पर पहुंचा था, तो मीडिया साथे नी बातचीत में सिसोदिया दावो कर्यो हतो के सीबीआई नी तपास में કઈ નથી મળ્યું. તેમણે પ્રધાનમંત્રી મોદી પર આક્ષેપ કરતા કહ્યું કે તેમના પર દબાણ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી તેમને 2-3 મહિના સુધી જેલમાં નાખી શકાય. સાથે દાવો કર્યો કે સીબીઆઈએ તેમના ઘર સહિત અનેક સ્થળે તપાસ કરી, પરંતુ કંઈ મળ્યું નથી. સત્યની હંમેશા જીત થાય છે. મહત્વનું છે કે દિલ્હીમાં લીકર નીતિમાં કૌભાંડ મુદ્દે સીબીઆઈ તપાસ કરી રહી છે. જન્માષ્ટમી કે દિન મેરે ઘર પે सीबीआई की रेड की गई थी. तो जन्माष्टमी के दिन जब सीबीआई की रेड की गई थी, तो उस दिन मेरे घर से मेरी पत्नी के लॉकर की चाबी ले गए थे, जिसका लॉकर यहाँ है. आज सीबीआई उस लॉकर को खोलने आई थी, उसकी जांच करने आई थी. उन्होंने हमें भी बुलाया था. लॉकर में भी जैसे मेरे घर में कुछ नहीं मिला, वैसे लॉकर में भी कुछ नहीं निकला. मुश्किल से 70-80 हजार रुपए के कुछ बच्चों के, कुछ मेरी पत्नी के ज्वेलरी वगैरह, कुछ कुछ इस तरह की चीजें हैं. आप पूरे हैं मौन और ड्रामा असेंबली में आम आदमी पार्टी का फुल ऑन. ये ड्रामा क्यों किया जा रहा है? आज जनता कह रही है कि हमें चाहिए करप्शन से रेस्ट, शराब घोटाले से रेस्ट, शिक्षा घोटाले से रेस्ट, और केजरीवाल और सिसोदिया कहते आओ करें हम फ्लोर टेस्ट. फ्लोर टेस्ट और कॉन्फिडेंस की चिंता मत कीजिए. जनता में गिरता हुआ जो कॉन्फिडेंस है आपका, उसको आप बताइए कि आप अभी तक जो 15 सवाल 38 दिन से हम पूछ रहे हैं शराब घोटाले को लेकर, क्यों नहीं उसका जवाब दे पा रहे हैं? दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल दावो कर्यो छे कि नायब मुख्यमंत्री मनीष सिसोदिया ने सीबीआई ए अनौपचारिक क्लीन चीट आपी छे, परंतु राजकीय दबाण ने कारण तेमने एक सप्ताह थी माड़ी 10 दिवस की अंदर एरेस्ट करवामां आवशे. આ પહેલા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે હાલમાં બેંક લોકર દેખાડ્યું છે, તેમાં કુલ 70-80 હજાર રૂપિયાનો સામાન મળ્યો છે, મને ક્લીનચીટ મળી છે, તમામનો મેમો મારી પાસે છે, આ મારા માટે સીબીઆઈની ક્લીનચીટ છે. તેઓ પણ કહે છે કે જેલમાં નાખવા પડશે, ખૂબ દબાણ છે. સિસોદિયાએ કહ્યું છે કે દેશ માટે 4 મહિના જેલમાં રહેવું પડ્યું તો કોઈ વાત નથી. જબ હમ પબ્લિક લાઈફમાં આતે હૈ તો હમે કિસી ભી જાંચ કે લિયે હમેશા તૈયાર રહેના ચાહિયે. सीबीआई ने पूरी जांच कर ली है. मनीष जी के घर पे भी 14 घंटे जांच हुई. मनीष के घर में भी कुछ नहीं निकला. मनीष जी से 6-7 घंटे तक गहन पूछताछ की सीबीआई ने. जितने प्रश्न पूछे सब प्रश्नों के संतुष्टिपूर्वक जवाब दिए. आज लॉकर चेक किया, लॉकर में भी कुछ नहीं निकला. तो एक तरह से इनफॉर्मली तो एक तरह से सीबीआई की क्लीन चिट मिल गई. तो ઝારખંડમાં રાજકીય સંકટની વચ્ચે યુપીના ધારાસભ્યોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા તથા આરજેડીના 32 ધારાસભ્યોને રાંચીથી રાયપુર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નિવાસથી 2 બસોમાં સવાર થઈ આ ધારાસભ્યો રાંચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેન ખુદ બસમાં ધારાસભ્યોની સાથે દેખાયા હતા. અહીંથી આ ધારાસભ્યોને ઇન્ડિગોની ફ્લાઇટથી રાયપુર મોકલવામાં આવ્યા છે. રાયપુરમાં 2 દિવસ માટે રિસોર્ટ બુકિંગ કરવામાં આવ્યું છે. ધારાસભ્યોને રાયપુર મોકલી મુખ્યમંત્રી હેમંત સોરેન પાછા પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળતી વખતે મુખ્યમંત્રી સોરેને કહ્યું હતું કે તમારે લોકોને શું જાણવાનું છે, પહેલા એ જણાવો. આ કોઈ આશ્ચર્યજનક કે નવી પરિપાટી નથી અને ન તો કોઈ અનહોની થવા જઈ રહી છે. દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સત્તા પક્ષ તૈયાર છે. રણનીતિ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. આ રણનીતિનું નાનકડું કામ
તમે જોયું આગળ પણ જોવા મળશે સરકાર ષડયંત્રકારીઓને જવાબ આપવા માટે તૈયાર છે મહત્વપૂર્ણ છે કે બે દિવસની રાજકીય શાંતિ બાદ આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ યુપીના ધારાસભ્ય અને મંત્રી સામાન સાથે સીએમ હાઉસ પહોંચવા લાગ્યા હતા બપોરે 3 વાગે ધારાસભ્યોના સામાનને લઈ સીએમ હાઉસથી 3 ગાડીઓમાં નીકળ્યા હતા તેઓ સાંજે 5:30 વાગે રાયપુર પહોંચ્યા હતા મહત્વપૂર્ણ છે કે યુપીના 32 ધારાસભ્યોમાં કોંગ્રેસના 12 જેએમએમના 19 અને આરજેડીના 1 ધારાસભ્ય સામેલ છે આ સિવાય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ ઠાકુર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને સંતોષ પાંડે રાયપુર જઈ રહ્યા છે उसी रणनीति का आज आप छोटा सा झलक पहले भी देखा आपने और आज भी देखा और आगे भी आप कई चीजों को देखेंगे कि राज्य में षड्यंत्रकारियों को जवाब सत्ता पक्ष बड़े तरीके से इनको जवाब देगा।